गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आज आपणे ईथर संयोजन नी बनावट नी चर्चा करवाना छे। तेमां सौथी पहेली ईथर संयोजन नी जे बनावट छे ए आल्कोहोल संयोजन ना निर्जलीकरण द्वारा छे। तो आपणे आल्कोहोल संयोजन ना निर्जलीकरण द्वारा ईथर नी बनावट समझवानी छे अने साथे साथे तेनी मिकेनिझम नो पण अभ्यास करवानो छे। तो अहींया आपणो जे पहेलो टॉपिक छे ईथर संयोजन नी बनावट मां, तो के आल्कोहोल संयोजन ना निर्जलीकरण मां, अहींया लखाण में लख्यु नथी पण तमने ख्याल छे के आपणे ने समीकरण आवडे तो आपणे समीकरण परथी लखाण जे छे बनावी शकीए छे। तो अहींया ध्यान आपीशुं, अहींया सौप्रथम हुं कॉमन लखाण नी वात करू छुं, तो के आल्कोहोल संयोजन नी या इथेनॉल लखेलू जो मैं उदाहरण लख्यू जो हूं कॉमन लखाण की बात करू छु, ध्यान आपजो। अल्कोहल संयोजन में H2SO4 अथवा H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા નિપજ આલ્કીન અથવા ઇથર મળે છે। નિપજ કઈ મળે છે? આલ્કીન અથવા તો ઇથર મળે છે जेनो आधार प्रक्रिया परिस्थिति पर रहेलो छे। फरीथी रिपीट करू छु, आल्कोहोल संयोजन नी प्रक्रिया सल्फ्यूरिक एसिड अथवा तो फॉस्फोरिक एसिड, फॉस्फोरिक एसिड એટલે કે H3PO4 અહીંયા લખું છું ની હાજરીમાં પ્રક્રિયા કરતા નિપજ આલ્કીન મળે અથવા તો ઇથર મળે છે। નિપજ કઈ મળે? આલ્કીન મળે અથવા ઇથર મળે છે જેનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિ પર રહેલો છે। તો અહીંયા મેં ઉદાહરણ દ્વારા સમજાવેલું છે, તો આપણે ઉદાહરણ સાથે સમજીએ। ઇથેનોલ લીધો છે, ઇથેનોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને કરવામાં આવે। ઇથેનોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિપજ જે છે એટલા આલ્કીન મળે છે। નિપજ કઈ મળે છે? આલ્કીન મળે છે। કેવી રીતે? તો ધ્યાન આપજો, ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા, તેની પડોશનો કાર્બન બીટા, આલ્કોહોલ સંયોજનનું નિર્જલીકરણ થાય છે। નિર્જલીકરણ મતલબ પાણીનો અણુ દૂર થવો। તો અહીંયા આલ્ફા પરથી OH2 થશે અને બીટા પરથી હાઇડ્રોજન દૂર થશે। આલ્ફા પરથી OH2 થશે અને બીટા પરથી હાઇડ્રોજન દૂર થશે, તો અહીંયા પાણીનો અણુ દૂર થશે। OH અને H, H2O દૂર થયા, તો બીટા પર એક H દૂર થયો તો વધ્યા CH2, અહીંયાથી OH દૂર ગયા તો વધ્યા CH2, તો બંને વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે એક સિંગલ બંધ તો હતો જ, સિંગલ બંધ તો હતો જ, પણ એક સંયોજકતા પૂરી કરવા માટે જે બીજો બંધ બને છે એટલે આપણને નિપજ મળે છે આલ્કીન। તો ધ્યાન રાખજો બેટા, ઇથેનોલની સાંદ્ર H2SO4ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈને નિપજ જે છે આલ્કીન, એટલે કે આપણને ઇથીન નિપજ મળે છે। આવી જ રીતે ઇથેનોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4ની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે। કેટલા તાપમાને? 413 કેલ્વિન, એટલે ટેમ્પરેચરનો ફરક છે, પ્રક્રિયા પરિસ્થિતિમાં ટેમ્પરેચરનો ફરક છે। તો કે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ જે છે ઇથર મળે છે। તો ઇથેનોલની પ્રક્રિયા કરીએ તો નિપજ ઇથોક્સી ઇથેન મળે છે। અહીંયા પણ પાણીનો અણુ દૂર જ થવાનો છે બેટા, અહીંયા પણ પાણીનો અણુ જ દૂર થવાનો છે H2O। કેવી રીતે? તો આ ઇથેનોલ છે એટલે બે મોલ રહેલો, અહીંયા લખું છું ધ્યાન આપજો, આ ઇથેનોલ કેટલા મોલ લઈ લીધા? બે મોલ। તો આની અંદરથી પાણીનો અણુ દૂર કર્યો છે, તો જુઓ અહીંથી OH, અહીંથી H, H2O દૂર થઈ ગયા, વધુ એને લખી નાખ્યું CH3CH2O। હવે CH3CH2 વધારે રિવર્સ લખવાના, એટલે કે મિરર ઇમેજ પ્રમાણે CH2CH3 ઇથોક્સી ઇથેન નિપજ મળી ગઈ। કઈ નિપજ મળી ગઈ? ઇથોક્સી ઇથેન। તો અહીંયા તમે ઇથર જ્યારે નિપજ મળે છે ત્યારે
આલ્કોહોલ ના બે મોલ હોય છે જ્યારે નિપજ આલ્કીન મળે ત્યારે આલ્કોહોલ એક મોલ હોય જ્યારે નિપજ આલ્કીન મળે ત્યારે આલ્કોહોલ એક મોલ હોય જ્યારે નિપજ ઇથર મળે ત્યારે આલ્કોહોલ બે મોલ હોય છે ત્યારબાદ ઇથર ની બનાવટ ની જ્યારે વાત થાય છે ત્યારે આ જે પ્રક્રિયા છે SN2 પ્રક્રિયા છે એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ રિએક્શન એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું કહેવામાં આવે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ પર પ્રોટોનેટેડ આલ્કોહોલ પર આલ્કોહોલનો અણુ હુમલો કરે આ સેન્ટેન્સ યાદ રાખજો મિકેનિઝમમાં આ વસ્તુ બતાવીશ તમને પ્રોટોનેટેડ આલ્કોહોલ પર આલ્કોહોલનો અણુ અટેક કરે છે તો અહીંયા આપણે આલ્કોહોલ સંયોજનની નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટ પૂરી થઈ હવે આપણે આ ઉદાહરણ માટે હું તમને મિકેનિઝમ બતાવું છું જે તમને નિપજ કઈ મળે છે ઇથર તો ધ્યાન સ્ટેપ નંબર 1 ની અંદર મેં ઇથેનોલ લખી નાખ્યા શું લખી નાખ્યા ઇથેનોલ ऑक्सीजन की बाह्य कक्षा में 6 इलेक्ट्रॉन था 6 में से 1 इलेक्ट्रॉन कार्बन साथे बंध बनावे 1 इलेक्ट्रॉन हाइड्रोजन साथे बंध बनावे बढ़िया 4 इलेक्ट्रॉन में दर्शाया छे H2SO4 એટલે H+ એસિડ કહેવાય તો અહીંયા મેં લખી નાખે H+ એસિડ આ H+ નો મતલબ શું છે કે હાઇડ્રોજન સાથે એક પણ ઇલેક્ટ્રોન નથી છતાં પણ એ ઓક્સિજન સાથે બંધ બનાવે છતાં પણ એક ઓક્સિજન સાથે શું કરે છે બંધ બનાવે છે તો બંધ બનાવવા માટે આ બે ઇલેક્ટ્રોન વપરાઈ જશે તો આ હાઇડ્રોજન જ્યારે બંધ બનાવે મેં તમને કીધેલું છે બંધ બનાવે ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય બંધ તૂટે ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ મુક્ત થાય તો હાઇડ્રોજન જ્યારે આ ઓક્સિજન સાથે બંધ બનાવશે ત્યારે બે ઇલેક્ટ્રોન વપરાઈ જશે પરંતુ હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ મળશે ઓક્સિજનને તો જુઓ CH3CH2 એમનાએમ ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન જોડાયેલો ઉપર દર્શાવાય H આ ઓક્સિજન સાથે તો ઓલરેડી એક H તો હતો જ ચાર ઇલેક્ટ્રોનના થઈ ગયા બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ મળી ગયો ઓક્સિજનને તો આ ઇથેનોલ જ છે પણ કયો ઇથેનોલ છે તો કે પ્રોટોનેટેડ ઇથેનોલ છે કયો છે પ્રોટોનેટેડ ઇથેનોલ છે હવે આ પ્રોટોનેટેડ ઇથેનોલ જે સ્ટેપ નંબર 1 ની અંદર નિપજ મળી છે એને સ્ટેપ નંબર 2 ની અંદર આપણે પ્રક્રિયક તરીકે લખવાનો છે તો સ્ટેપ નંબર 1 નું લખાણ થોડું જુદા રાખજો ઇથેનોલ ની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે તો પ્રોટોનેટેડ ઇથેનોલ મળે છે પ્રોટોનેટેડ ઇથેનોલ મળે હવે આ પ્રોટોનેટેડ ઇથેનોલ પર જે છે ન્યુક્લિયોફાઇલ તરીકે એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે ઇથેનોલ બે મોલ લેવાનો ઇથેનોલ તો એક મોલ અહીંયા લીધો છે એક મોલ અહીંયા લીધો છે હવે હું આ સેન્ટેન્સ આપું SN2 પ્રક્રિયા છે પ્રોટોનેટેડ આલ્કોહોલ પર આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એના પર આલ્કોહોલનો અણુ હુમલો કરે છે એટલે આ જે આલ્કોહોલનો અણુ છે એ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે એટલે હવે અહીંયાથી આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે બંધના ઇલેક્ટ્રોન લઈ જશે ઓક્સિજન એટલે OH માઇનસ કહેવાય તમને ખ્યાલ છે અને CH3CH2 પ્લસ સમજો અહીંયા કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોનમાં વધારો ઘટાડો થવાનો નથી બધા વપરાઈ જવાના છે તો જેમ છે એમને એમ જ રહેશે બાકી ઇલેક્ટ્રોન જે બંધ તૂટે છે ઇલેક્ટ્રોન વપરાઈ જશે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટ્યો તો બંધના બે ઇલેક્ટ્રોન જાય ઓક્સિજન પાસે અને આ CH3CH2 સાથે પ્લસ ચાર્જ આવે એવી જ રીતે અહીંયા આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે બંધ તૂટે તો બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જાય અને હાઇડ્રોજન છે પ્લસ ચાર્જ બનાવે હવે કુદરતનો નિયમ છે આ CH3CH2 પ્લસ છે ઓક્સિજન માઇનસ સાથે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે બે ગયા આ બે ઇલેક્ટ્રોન જે આયા છે આ કાર્બન સાથે બંધ બનાવશે એટલે
લેવાનું મતલબ કે આ ઇથાઇલ કેટ આયન છે એ ઓક્સિજન સાથે બંધ બનાવશે અને આ H+ છે એ OH- સાથે બંધ બનાવશે આ બે ઇલેક્ટ્રોન કોની બાજુ ગયા હતા ઓક્સિજન બાજુ એ બે ઇલેક્ટ્રોન આ H સાથે બંધ બનાવશે અહીંયાથી પદના બે ઇલેક્ટ્રોન કોની બાજુ આવ્યા હતા ઓક્સિજન બાજુ આ બે ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે બંધ બનાવશે એટલે કે ઇલેક્ટ્રોન ક્યાં વધશે બીજા વધારાના આવવાના નથી કે ઘટાડો કરવાનો નથી જેમ ઇલેક્ટ્રોન છે એમને એમ જ રાખવાના છે તો CH2 CH3 ઓક્સિજન સાથે જોડાઈ ગયા બરાબર આ ઓક્સિજન સાથે બે ઇલેક્ટ્રોન એમને એમ જ છે ઉપર હાઇડ્રોજન તો એ પણ એમને એમ જ છે અહીંયા CH+ OH- એટલે કે H2O બની ગયા આ ઓક્સિજન સાથે ચાર હાઇડ્રો ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન પાસે ચાર ઇલેક્ટ્રોન છે એમને એમ જ છે તો અહીંયા જે તમને આ નિપજ મળી ને એ મળી પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન નિપજ મળી છે તો બીજા નંબર એટલે કે સ્ટેપ નંબર 2 નું લખાણ શું છે તો કે પ્રોટોનેટેડ ઇથેનોલ ની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઇથેનોલ સાથે કરવામાં આવે તો આ ઇથેનોલ પ્રોટોનેટેડ ઇથેનોલ પર અટેક કરીને પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન આપે છે ફરીથી બોલું છું સિમ્પલ પ્રોટોનેટેડ ઇથેનોલ ની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા નિપજ પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન મળે હવે આ નિપજ જે મળી છે સેકન્ડ સ્ટેપ ની અંદર એનો સ્ટેપ નંબર 3 ની અંદર ઉપયોગ કરો એટલે કે પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન માંથી प्रोटोनेटेड इथोक्सी इथेन माथी प्रोटॉन दूर થતા प्रोटॉन दूर થતા એટલે કે આ બંધ જે છે આ બંધના ઇલેક્ટ્રોન કોની તરફ જાય ઓક્સિજન તરફ તો હાઇડ્રોજન પાસે કશું આવે નહીં એટલે હાઇડ્રોજન જે છે પ્લસ ચાર્જ સાથે છૂટો પડે હાઇડ્રોજન જે કે છે કેવા ચાર્જ સાથે પ્લસ ચાર્જ સાથે છૂટો પડશે અહીંયા ત્યાં બંધ તૂટ્યો તો બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય તો ઓક્સિજન પર રહેલો આ પોઝિટિવ ચાર્જ હાઇડ્રોજન ને મળે તો સ્ટેપ નંબર 3 નું લખા પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન માંથી પ્રોટોન દૂર કરતા પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન માંથી પ્રોટોન દૂર કરતા નિપજ ઇથોક્સી ઇથેન મળે છે બંધ તૂટી ગયો બંધના બે ઇલેક્ટ્રોન ગયા ઓક્સિજન સાથે તો ઓક્સિજન પાસે ચાર ઇલેક્ટ્રોન થઈ ગયા આ પ્લસ ચાર્જ મળે હાઇડ્રોજન ને એટલે H+ મળી ગયો તમને ખ્યાલ આવ્યો કે નહીં બેટા અગર જો આ H2O જે છે એ અહીંયા તમે મૂકી દો છો તો H2O અને H+ H3O+ મળી જાય તો બંને વસ્તુ સેમ જ છે કોઈ ફરક છે નહીં તો અહીંયા તમને આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટ ખ્યાલ આવી ગયો હશે ફરીથી એકવાર ફટાફટ રિપીટ કરી દઉં છું આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણની પ્રક્રિયા સાંદ્ર H2SO4 અથવા તો H3PO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિપજ આલ્કીન મળે છે અને 413 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિપજ ઇથર મળે છે જેનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિ પર રહેલો છે ઇથરની બનાવટ SN2 પ્રક્રિયા છે એટલે કે પ્રોટોનેટેડ આલ્કોહોલ પર આલ્કોહોલનો અણુ અટેક કરે છે હુમલો કરે છે ક્રિયાવિધિ આ ઉદાહરણ જે લખી તેની ક્રિયાવિધિની વાત કરી આવું કોઈ પણ ઉદાહરણની ક્રિયાવિધિ પૂછાઈ શકે તો કે સ્ટેપ નંબર 1 ની અંદર ઇથેનોલની સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રોટોનેટેડ ઇથેનોલ મળે છે સ્ટેપ નંબર 2 પ્રોટોનેટેડ ઇથેનોલ પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇથેનોલ હુમલો કરીને પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન બનાવે છે સ્ટેપ નંબર 3 પ્રોટોનેટેડ ઇથોક્સી ઇથેન માંથી પ્રોટોન દૂર થતા નિપજ ઇથોક્સી ઇથેન મળે છે એટલે કે ઇથર આપણને નિપજ મળે છે તો તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે અહીંયા ઇથેનોલની જગ્યાએ પ્રોપેનોલ અને બ્યુટેનોલના ઉદાહરણ માટે જાતે પ્રેક્ટિસ કરવાની છે